गुड मॉर्निंग, जय श्री कृष्ण। गणित गमत धोरण 3 એમાં આપણે આજે 13મું સ્માર્ટ ચાર્ટ માટે આપણે જે બાકી છે ત્યાંથી શરૂ કરીએ। જો એમાં પસંદ બી થાય તમારે લખવાની છે, એનો ચાર્ટ બનાવવાનો, અને કેટલા માણસોને ભાવે છે એ આ કોષ્ટક આપ્યું છે। એમાં તમારી આસપાસ જે લોકો રહેતા હોય અને તેને જે મનપસંદ મીઠાઈ હોય, તમારા મિત્રો હોય અથવા તો તમારા ઘરના સભ્ય હોય, અને કઈ મીઠાઈને તમને કઈ મીઠાઈ ભાવે છે એ આમાં લખવાનું છે। જલેબી લખ્યું છે, પછી તમને જે ભાવતી હોય, પેંડા, બરફી, જાંબુ, કોઈ પણ મીઠાઈ તમે લખીને આ કોઠો પૂરો કરવાનો છે। પછી કોઠા ઉપરથી શબ્દ જવાબ છે, અહીં મીઠાઈના નામ લખવાના કે તમને પસંદ કઈ મીઠાઈ આવી। જો મીઠાઈ પસંદ આવી હોય, કોષ્ટકમાં જે લખ્યું હોય એ જ અહીંયા પર જવાબ લખવાનો, અને સૌથી ઓછી પસંદ કેટલા લોકોને આવી એ અહીંયા સંખ્યા, માણસોની સંખ્યા પણ લખવાની, અને પછી એવી રીતે આ જવાબ છે એ પૂરા કરવાના। એ મીઠાઈના નામ અમુક આપ્યા છે, પીંડા, ગુલાબજાંબુ, હલવો, જલેબી, એવું બધું મેં અહીં લખ્યા છે, તમને જે પસંદ હોય નામ આમાં લખજો। ત્યાર પછી બીજો ચાર્ટ બનાવવાનો છે, તમારા મિત્રોને તેમના ઘરે કેટલાક માણસો રહે છે તે પૂછો, અને પછી આ કોઠો છે જો આમાં એના પરિવારના સભ્યો હોય ઘરમાં કેટલા પૂછવાનું, તમારા આસપાસ જે રહેતા હોય એને બધે મિત્રોને, અને જે રીતે મેં લખ્યું છે કોષ્ટક બનાવ્યું છે ને એ રીતે। પછી મોટાભાગના પરિવારમાં 3 વ્યક્તિઓ જ રહે છે, અને એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિ તો એક, કોઈ પણ હોય તો એક તો કોકના જ ઘરમાં હોય ને વ્યક્તિ, એકલી કોઈ રહેતી હોય નહીં બહુ, એટલે અમુક જ હોય તો એક જ મેં લખ્યું છે। 4 માણસો રહેતા હોય એવા પરિવારની સંખ્યા તો આપણે આસપાસ હોય તો 10 એમ લખ્યું છે અહીંયા। જો અહીંયા ચિત્રમાં જુઓ તમે, બધા બાળકો એકદમ સભ્ય એકદમ બધા રહે છે, અને આવું કાર્ટૂન ચિત્ર બનાવેલું છે। પછી તમારા સહપાઠી એટલે તમારી સાથે જે ભણતા હોય એવા મિત્રો, આજે નાસ્તામાં શું લેવા છે એ બધું અહીંયા લખવાનું, જો નાસ્તાની વાનગી, બરાબર, તમે સ્કૂલે જે ભણતા આપણે ત્યારે શું શું લઈ આવતા ઘરનો નાસ્તો, તો ઘરમાં રોટલી, શાક, પછી થેપલા, બટાકા પૌવા, સેન્ડવીચ, બિસ્કીટ, એ બધું એને ક્યાં ક્યાં વિદ્યાર્થીને કેટલાને ભાવે છે, જો એવી રીતે અહીંયા લખ્યું છે, એ રીતે આ એનો ચાર્ટ બનાવ્યો છે, તમારે આવી રીતે બનાવવાનો છે। ઘરમાં જે તમને ભાવતું હોય વસ્તુ, ઘરની વાનગી હોય, નાસ્તામાં જે લઈ શકાય એવી, સૂકો નાસ્તો હોય ને એ લખવાનું છે। પછી મોટી સંખ્યામાં બાળકોને જે નાસ્તો લાવ્યા હોય એનું નામ લખો, તો વધારે રોટલીને શાક, પછી બટાકા પૌવા, એ વધારે બાળકો લઈ આવતા હોય છે, અથવા તો ફ્રૂટ, શાકભાજી, એવું કોઈ પણ અહીંયા જો બાળકો બધાય છે, કેરીનું ઝાડ છે એના ઉપર બેસીને નાસ્તો કરે, એવું બધું ચિત્ર દોરેલું છે। પણ આપણે સાંજે એવી રીતે થોડુંક બેસાય, જો બધે બાળકો બેઠા છે ડબ્બા લંચ બોક્સ લઈ અને ઝાડ ઉપર બેઠા છે, અને કેરી તો લટકે છે, તો તમે તો ઝાડ ઉપર ચડ્યા હોય તો કેરી જ ખાઓ ને, નાસ્તો થોડો ખાઓ, બધા એવું કાલ્પનિક ચિત્ર આપ્યું છે। પછી બીજો ચાર્ટ છે, હવે એમાં પહેલા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા છે એ હાજરીનો ચાર્ટ છે, તારીખ 8/2/2018 આ ચાર્ટ લખેલો છે। તો ધોરણ 1માં વિદ્યાર્થીઓની સંખ્યા છે કુલ 27, એમાંથી હાજર છે 25 અને ગેરહાજર છે 2, ત્યારબાદ ધોરણ 2માં છે 23 અને હાજર છે 22 અને ગેરહાજર 1, એવું આપણે પણ બોર્ડમાં લખતા ને જ્યારે આપણે ચાલુ હતું સ્કૂલ, ત્યારે અમે પણ આવી રીતે બોર્ડમાં લખતા, તમને યાદ હશે, તો એવો જ આ ચાર્ટ અહીંયા બનાવવાનો છે કે ધોરણમાં કેટલા હાજર છે અને કેટલા ગેરહાજર છે। જો તમારે ચાર્ટ બનાવવાનો, પછી અહીં એનો ટોટલ મારી દેવાનો છે, પછી આ ચાર્ટ દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, પછી હાજર ને ગેરહાજર પણ લખેલી છે, પછી કુલ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે તો 121 થાય, અને બા ગેરહાજર જો અહીંયા ટોટલ માર્યો છે તો 12, કુલ આખા 1-5 ધોરણની સંખ્યા તો 12 ગેરહાજર છે અહીંયા પણ, એવી રીતે જે છે એ ગેરહાજર વિદ્યાર્થીનું જવું દોરેલું છે સ્માઇલી રાઉન્ડ। ચાલો આજે આપણે આટલું રાખીએ, અસ્તુ।